નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં ભરડામાં લીધો છે જેનું નામ છે તો આ કન્જક્ટિવાઇટિસ એટલે શું એમાં શું શું લક્ષણ હોય એનાથી બચવા માટે આપણે શું કરવું અને એના માટે બેસ્ટ હોમ રેમેડી એટલે કે એવો આયુર્વેદિક ઉપાય શું તો સર્વ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું વિડીયો થવાનો છે ખૂબ જ માહિતગાર જે બે લાયકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણે સૌ પ્રથમ જાણીએ કે કન્જક્ટિવાઇટિસ શું છે ત્યારબાદ એના ઉપાય જોઈએ તો મિત્રો સૌ પ્રથમ કંજક્ટિવાઇટિસ એટલે શું તો જેને આપણે આંખના રોગ તરીકે મિત્રો ઓળખીએ છીએ અને દેશી ભાષામાં તમને કહું તો ઘણા લોકો એવું કહેતા હશે કે મને આંખ ગઈ છે એટલે કે જેની અંદર મેન લક્ષણ શું જોવા મળે તો આંખો લાલ થઈ જવી આંખોમાંથી પાણી પડવું આંખોમાં ખંજવાળ આવવી આંખ નીચેનો આ જે ભાગ છે ત્યાં સોજા આવવા આ મેનલી લક્ષણો છે મિત્રો કે કંજક્ટિવાઇટિસ એટલે કે કન્જક્ટિવાઇટિસમાં જનરલી આ લક્ષણો ઘણા બધા લોકોને જોવા મળતા હોય છે ત્યારબાદ મિત્રો વાત કરું તો આ કન્જક્ટિવાઇટિસ છે એ ખાસ કરીને નાના બાળકોમાં ખૂબ વ્યાપી રહ્યો છે અને જે લોકો સ્કૂલમાં ભણતા હોય ટ્યુશન કરતા હોય એ બાળકોમાં ખાસ વ્યાપી રહ્યો છે કારણ કે મિત્રો કોરોનાની જેમ આપણે ટચ કરીએ ધારો કે કોઈને કન્જક્ટિવાઇટિસ એટલે કે આંખ આવી ગઈ હોય અને એ જે માણસ હોય એ આંખ પર અડીને જો ધારો કે બીજાને કોઈ હેન્ડશેક કરે અથવા હાથના માધ્યમથી બીજા કોઈ પર્સનને અડે છે અને એ માણસ જો આંખ ઉપર આ હાથ લગાવી દે છે તો સીધો વાયરસની ઇફેક્ટ મિત્રો આંખ ઉપર થાય છે અને સામેવાળાને પણ મિત્રો આ કન્જક્ટિવાઇટિસની મિત્રો તકલીફ થઈ જતી હોય છે તો કન્જક્ટિવાઇટિસ બચવા માટે આપણે શું કરવું તો એ બાબત હું તમને હવે જણાવું તો સૌ પ્રથમ તો મિત્રો તમારે અત્યારના સમયમાં જે સમય ચાલ્યો એમાં ગોગલ્સ તમારે પહેરી રાખવાના કોઈ જગ્યાએ તમે બહાર જાઓ તો વિયરિંગ ગોગલ્સ એટલે કે સારા એવા ગોગલ્સ તમારે પહેરીને રાખવાના જેના કારણે મિત્રો સીધી અસર વાયરસની સીધી ઇફેક્ટ તમારા આંખ ઉપર સામેવાળા વ્યક્તિને ના થાય ત્યારબાદ મિત્રો વાત કરું કે તમારા ઘરની અંદર ધારો કે કોઈને કન્જક્ટિવાઇટીસ થઈ ગયું હોય તો એના કપડાં છે એનો રૂમાલ છે એ તમારે થોડા દિવસ તમારે અલગ ધોવાનો જો તમે ઘરના સદસ્યો ઘરના સભ્યો સાથે જ એના જે રૂમાલ અને કપડાં ધોશો તો વધારે બધા લોકોને મિત્રો કન્જક્ટિવાઇટીસની તકલીફ મિત્રો થઈ શકે છે એટલે કે થોડા સમય સુધી તમારે આ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે કે હાથને વારંવાર કોરોનામાં જે પ્રમાણે સેનેટાઈઝ કરતા હતા એ રીતે તમારે ધારો કે કોઈ જગ્યાએ બહાર ગયા હોય જોબમાં તમારા જોડે હેન્ડ સેનિટાઈઝર રાખવાનું હેન્ડ સેનિટાઈઝ તમારે થોડા થોડા સમયના અંતરે તમારે કરવાનું અને હેન્ડ સેનિટાઈઝર ના કરવું હોય તો તમારે હેન્ડ વોશ પણ મિત્રો કરી શકો છો બે ઓપ્શન છે સેનિટાઈઝર તમારે ના યુઝ કરવું હોય ઘણા લોકોને મિત્રો સેનિટાઈઝરના કારણે એલર્જી પણ થઈ જતી હોય છે તો હેન્ડ સેનિટાઈઝરની જગ્યાએ તમારે થોડા થોડા અંતરે તમારે હેન્ડ વોશનો ઉપયોગ કરીને તમે હેન્ડ વોશ તમે કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરું તો જે લોકોને કન્જક્ટિવાઇટીસ થઈ ગયું હોય અને એ રૂમાલથી મિત્રો ઘણા લોકોને મિત્રો પાણી વધારે પડતું આવતું હોય છે એટલે કે ટીય એટલે કે આંસુ જેમ પાણી ઘણા લોકોને વહેવા લાગે છે આંખમાંથી એ લોકોએ રૂમાલ નહીં વાપરવાનો એની જગ્યાએ તમારે ટીશ્યુ પેપર તમારે વાપરવાનું આ રીતે થી તમારે પાણી સાફ કરીને એ ટીશ્યુ તમારે થ્રો કરી દેવાનું છે આટલી બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો કન્જક્ટિવટીસ વિશે પૂરેપૂરી માહિતી તમને મળી ગઈ હવે લાસ્ટમાં આવે છે કે ઉપાય એટલે કે બેસ્ટ હોમ રેમેડી એવો કોઈ આયુર્વેદિક ઉપાયમાં શું કરવું તો મિત્રો આવે એમાં તમારે શું કરવાનું છે કે એક ચમચી જેટલું ત્રિફળા ચૂરણની તમારે જરૂર પડશે હવે આ ત્રિફળાનું ચૂરણ ક્યાં મળશે ઘણા મિત્રો સવાલ થાય કોઈ પણ ગાંધીની દુકાને જશો જ્યાં તમને આયુર્વેદિક દવાઓ મળતી હોય ત્યાં તમે જશો તો ત્યાંથી તમને આસાનીથી મિત્રો મળી જશે બીજો અત્યારે ઓનલાઈનનો જમાનો છે ફાસ્ટ એટલે કે કોઈ પણ ઓનલાઈન વેબસાઇટ પર એમેઝોન છે ફ્લિપકાર્ટ પર તમે સર્ચ કરશો તો ત્યાંથી પણ તમે ઘરે બેઠા મિત્રો આ ત્રિફળાનું ચૂરણ છે તમે મંગાવી શકો છો તો તમારે રાત્રે સૂતા વખતે તમારે શું કરવાનું છે કે એક ગ્લાસ જેટલું તમારે પાણી લેવાનું છે તેમાં અડધી ચમચી તમારે ત્રિફળાનું જે ચૂરણ આવે છે પાવડર ફોર્મમાં એ તમારે પાણીમાં નાખી દેવાનું અને હલાઈને ઢાંકીને તમારે ઓવરનાઇટ એટલે કે રાતભર તમારે રહેવા દેવાનું છે બીજા દિવસે સવારે જેવા તમે ઉઠો છો એવો એક ગ્લાસ એટલે કે ત્રણસો એમ એલ જેટલું તમારું પાણી હશે તો એ પાણીથી તમારે દિવસમાં ત્રણથી ચાર વાર આ રીતે આંખો પોડી કરીને એ પાણીને સૌ પ્રથમ ફિલ્ટર કરી નાખવાનું પાવડર ફોર્મમાં જે ત્રિફળાનું ચૂર્ણ પાણીમાં નાખ્યું એને તમારે ગાડી નાખવાનું ઘણીની મદદથી એટલે કે નીચે જે શુદ્ધ પાણી મિત્રો નીકળે છે એ પાણીથી તમારા આંખો આ રીતે પોડી કરીને દિવસમાં ત્રણ થી ચાર વાર તમારે આંખો તમારે ધોવાની છે હવે ત્રિફળાનું ચૂરણથી તમારે દારૂ કે ના ધોવું હોય તો બીજો ઓપ્શન મિત્રો છે ટર્મરિક એટલે કે હળદર જે એન્ટી વાયરલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણધર્મ ધરાવે છે એટલે કે કોઈ પણ જાતનું તમારે ફંગલ ઇન્ફેક્શન થયું હોય બેક્ટેરિયલ અથવા વાયરલ ઇન્ફેક્શન થયું હોય એને જળમૂળથી મિત્રો ખાતમો કરે છે તો મેં તમને ત્રિફળાનું ચૂરણ મેં તમને કીધું કે પાણીમાં ડાયલુટ કરીને ઓવરનાઇટ રહેવા દેવાનું છે તો એની જગ્યાએ તમારે અડધી ચમચી ટર્મરિક એટલે કે અડધી ચમચી તમારે હળદર પર મિત્રો પાણીમાં નાખીને ઓવરનાઈટ તમારે રાખી શકો છો બીજા દિવસે સવારે સેમ આગળ ત્રિફળા ચૂરણના પાણીને જેમ ફિલ્ટર કર્યું એ જ રીતે તમારે હળદરવાળું જે પાણી છે એને ફિલ્ટર કરી દેવાનું અને ગળેલું પાણી છે એ ગાળેલા પાણીથી હળદરવાળાથી તમારે આ રીતે તમારા આંખમાં છાલોક મારવાની છે દિવસમાં ત્રણ થી ચાર વાર ત્યારબાદ મિત્રો તમારે બીજો ઉપાય બીજો ઉપાય તમને જણાવું તો તમારા ઘરે જે આઈસ ક્યુબ મેકર કે જેને દેશી ભાષામાં એટલે કે તમને કહું તો જે પ્લેટમાં આપણે બરફ જમાઈએ છીએ બરફના જે ગાંગડા આપણે ફ્રીજમાં જમાઈએ છીએ ઉનાળામાં એમાં જે પાણી નાખીને જે બરફ જમાઈએ છે એની પાણીની જગ્યાએ તમારે દૂધ નાખવાનું છે અને દૂધના આઈસ ક્યુબ તમારે બનાવવાના છે દૂધના આઈસ ક્યુબ બની જાય ત્યારબાદ તમારો રૂમાલ હોય હાથ રૂમાલમાં એ જે બરફનો જે આઈસ ક્યુબ જામેલો છે એ તમારા રૂમાલની અંદર રાખીને આંખ બંધ કરીને આ રીતે તમારે રાખવાનું જેના કારણે મિત્રો ઠંડક થશે આનાથી સારા આના રિઝલ્ટ પણ તમને સારું એવું જોવા મળશે એટલે કે જે લોકોને કન્જેક્ટિવાઇટીસમાં આંખમાં ધારો કે કાંકરા નાખ્યા હોય એવું પૂછતું હોય આંખ લાલ થઈ ગયું હોય તો તમારે આ જે બરફ મેં તમને કીધું કે દૂધનો જે આઈસ ક્યુબ છે એ રૂમાલમાં રાખીને ત્રણથી ચાર વાર આ રીતે તમારે શેક કરવાની છે હવે મિત્રો લાસ્ટમાં આવે છે કે એકદમ નાના બાળકો જેની ઉંમર મિત્રો એક મહિનો બે મહિનો ત્રણ મહિનો હોય એટલે કે ફીડિંગ કરાવતા ફીડિંગ કરતા જે બાળકો હોય એ લોકોને પણ મિત્રો આ કન્જક્ટિવાઇટીસ એટલે કે આંખ આવી જતી હોય છે તો એના માટે શું કરવું એના માટે મિત્રો બેસ્ટ ઉપાય છે માતાનું ધાવણ કે ધાવણના બે થી ત્રણ ટીપા તમારા આંખની અંદર તમારા એક થી બે ટીપા તમારા આંખમાં તમારે નાખી દેવાના છે આનાથી મોટી દુનિયામાં મિત્રો કોઈ દવા નથી એ હા મિત્રો દુનિયામાં આનાથી મોટી કોઈ દવા નથી એટલે કે માતાના ધાવણના એક એક અથવા બે બે ટીપા દરેક આંખમાં તમે નાખશો તો બાળકને પણ જો ધારો કે આંખ આવી ગઈ હોય અને કન્જક્ટિવાઇટીસ ની તકલીફ થઈ હોય એમાં પણ તમને છે રાહત જોવા મળશે અને આ કન્જક્ટિવાઇટિસની મિત્રો તકલીફ ખાસ કરીને બોડીમાં જો પિત્તનું લેવલ વધી ગયું હોય એ લોકોને થતું હોય તો તમારે તમારા બોડીની અંદરની ગરમી પણ શાંત કરવી પડે તો એના માટે તમારે જેવા તમે જમી લો છો ત્યારબાદ તમારો વરિયાળી અને સાકરનું તમારા મુખવાસ એનો ચાવી 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 ચાવીને એનો રસ તમારે ઉતારવાનો છે અને એટ લાસ્ટમાં મિત્રો હું તમને કહું કે આ બધી વસ્તુ જાય છે ઇમ્યુનિટી ઉપર જો તમારી ઇમ્યુનિટી પાવરફુલ ઇમ્યુનિટી તમારી ઘોડા જેવી સ્ટ્રોંગ હશે આવી ઘણી બધી બીમારીઓથી મિત્રો તમે બચી શકો છો એટલે હું તમને કઉ છું કે સવારે ઊઠીને યોગા કરો થોડી એક્સરસાઇઝ કરો ખાવા પીવાનું તમે સારું રાખો ઘી ગોળ એ બધી વસ્તુ ખાવાની નહીં કે તમારા ફાસ્ટ ફૂડનું સેવન તમારે નહીં કરવાનું એની જગ્યાએ તમારા સારા ગ્રીન વેજીટેબલ્સ છે સૂપનું સેવન કરો પછી ગોળ છે ઘી છે ભરપૂર માત્રામાં તમે ડ્રાયફ્રુટમાં બદામ આ બધું વસ્તુ ખાશો તો તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થઈ જશે ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે તો મિત્રો આવી ઘણી બધી બીમારીઓથી તમે બચી શકો છો અને એટ લાસ્ટ મિત્રો એટલું જ કહીશ કે ગભરાવાની તમારે કોઈ પણ જાતની જરૂર નથી આ જે કન્જક્ટિવાઇટિસ છે એ જનરલી પાંચથી છ દિવસમાં એની રીકવરી મિત્રો આવી જતી હોય છે એટલે કે કોઈ ડરવાની જરૂર નથી મેં તમને કીધું એટલું બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે અને ઉપાય પણ કર્યો એ તમે થોડા દિવસ ફોલો કરશો ત્રણથી ચાર દિવસ તો કન્જક્ટિવાઇટિસમાં તમને ઘણા છે રાહત જોવા મળશે તો આશા રાખું છું કે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને તમને ગમ્યો હશે જો વિડીયો તમને ગમ્યો હોય આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી મળીએ છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઇ ડે